babam

સાચી ઠરી છે અમરલાલભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અબર સાહેબન જી અ કાકા સવાલ અત્યારે એ છે ગુજરાત પર બીપોર જોઈ વાવાજોડાનું સંકટ અત્યારે તોડાઈ રહ્યું છે તેને લઈને હાલ સૌથી મોટી આગાહી અનુમાન શું છે આપની પાસે આ વાવાજોડા અંગે જોઈએ તો આ વાવાજોડો જે છે એ دریاમાં દેવાસુર સંગ્રામ જેવો દરિયાઓલો છે મહાભીષણ આ વાવાઝોડું છે એનો વ્યાપ્ત પણ મોટો હતો અને આ જે વ્યાપ્ત છે એ આવો જબરજસ્ત જે ભયાનક ક્યારેક જ આવું બનતું હશે અને આ વખતે વિશિષ્ટ પરિસ્થિતિ પેદા થઈ છે કારણ કે અરબસાગર અને બંગાળના ઉપસાગર આ બંનેમાં ચક્રવાતો સર્જાયા હતા કે બંગાળના ઉપસાગરનું ચક્રવાત જે છે એ થોડાક નાના પ્રકારનો હતો પણ બંગાળના ઉપસાગરમાં લગભગ કેલાથી હજારો કિલોમીટર દૂર પણ એક બીજું સાયક્લોન સર્જાયું છે લગભગ ગુજરાત ઉપર હમણાં સાયક્લોનનો ખતરો વધ્યો છે વાવાઝોડાનો બલકે મધ્ય અક્ષાંશના પ્રદેશોમાં આ વાવાઝોડામાં અસરો વધારે થતી હોય છે ક્યારેક આ તોના છે અથવા તો હરિકેન છે આવા 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 પ્રકારના વાવાઝોડા અલગ અલગ દેશોમાં આવતા હોય છે પણ આપણે ત્યાં વંટોળ કહીએ છીએ પણ વંટોળના બદલે હવે ઘાતક વાવાઝોડા આવવા માંડ્યા છે તેનું સંશોધન કરવું ઈષ્ટ રહે કારણ કે આવા વાવાઝોડા હમણાંથી શરૂ થયા છે ઓગણીસો સિત્તો સિત્યોતેરમાં થયું હતું છવ્વી ઓક્ટોબર આસપાસ લગભગ ઓગણીસો નવ્વાણુંમાં પણ આવું થયું હતું એટલે ઘાતક વાવાઝોડામાંથી અરબસાગર હવે તેનાથી અલગ નથી રહ્યો પણ આ ભીષણ વાવાઝોડું જે જે થયું છે તેની અસર લગભગ આજ આજથી જ પવનની અસર તો શરૂ થઈ જશે અને પવનને વંટોળને લગભગ ફૂંકાવાની શરૂઆત થઈ જશે આવતીકાલથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અસર થશે પરંતુ તારીખ ચૌદ પંદર ને સોળ આ જે તારીખો જે છે એ મહત્વની તારીખો છે અને આ તારીખોમાં જે આ જે ભીષણ જે આ તસવીરો અને તો તોફાન લઈને આવી રહ્યું છે તે વાવાઝોડાની જે ગંભીરતા તો આપણને હવામાન ખાતાના જે રિપોર્ટમાં અથવા તો એનું આંકલન જે અલગ અલગ છે તેમાં આપણને જણાવ્યું છે તેમાં અક્ષાંશ રેખાંશ પણ જણાવ્યા છે જેમ કે એકવીસ અક્ષાંશ સડસઠ કે અડસઠ પૂર્વ રેખાંશ બાવી અક્ષાંશ પણ આ વાવાઝોડાની અસર સાડી તેવી અક્ષાંશ ઉપર અને સાડે બોતેર અક્ષાંશ ઉપર રહેવાની છે એટલે આ વાવાઝોડું જે છે તેની અસર લગભગ તેર ચૌદ પંદરના સોળમાં થશે ખાસ કરીને આ વાવાઝોડાની અસર ઓખા બંદર ઉપરાંત દ્વારકા અને ત્યારબાદ પોરબંદરના ભાગો કચ્છના ભાગો ઉપરાંત જૂનાગઢ ગીડના ભાગો અને ભાવનગરના ભાગોમાં થવાની શક્યતા છે પરંતુ લગભગ જે દ્વારકા ઓખા પોરબંદર અને જામનગર રાજકોટ મોરબી અને આ ભાગોમાં તો ત્યાંની અસર વધારે થવાની છે માત્ર કાઠા વિસ્તારમાં અસર થવાની શક્યતા નથી આપણે કહ્યું કે સાપર અને કોટા સાંજાળીમાં રાજકોટમાં પણ અસર થઈ છે પરંતુ આ આ મોરબી સાથે સાથે આની આ વાવાઝોડાની અસર પવનના ગણતરીએ ગણીએ તો લગભગ સુરેન્દ્રનગર જિલ્લો ધ્રાંગધ્રા અને આ ઉપરાંત લગભગ પાટણ વિરંગ વિરંગામ અને સાથે સાથે આખી પટેલ વિસ્તારમાં તો આ રહેશે જ પરંતુ આ જે વાવાઝોડું જે છે એ તારીખ ચૌદ પંદર સોળમાં જે લગભગ મંડળ કચ્છના જખૌ કચ્છના બીજા ભાગો અને ઉપરાંત જામનગર પોરબંદર કચ્છ ગીર સોમનાથ અને ભાવનગરના ભાગોમાં વરસાદ થશે અને આ જે પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠામાં તો એની અસર વધારે રહેશે અને આ અસર જે છે એની ગંભીરતા લેવા જેવી છે કારણ કે લગભગ દરિયા કિનારે જ્યારે વાવાઝોડું આવશે ચૌદના પંદર તારીખમાં ત્યારે તેની ગતિ લગભગ સમુદ્રમાં તો કદાચ બે બસો વીસ કિલોમીટર ઉપર થઈ શકે અને સમુદ્ર આખો વળો ઊંટો આવશે પણ જ્યારે દરિયા કિનારમાંથી નજીક આવશે ત્યારે તેની ગતિ ગષ્ટિ અને ગતિ આંચકાલની ગતિ રહે છે કારણ કે પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો લગભગ સાત આઠ નવ જૂનમાં દરિયામાં પવનો બદલાતા હોય છે અને આ દરિયામાં પવન બદલાતા હોય ત્યારે આમે લગભગ દરિયો તોફાની બનતો હોય છે પણ તારીખ પંદરમી જૂન અને સોળમી જૂન સુધીમાં તો ખબર લઈ નાખે એવો દરિયો છે જ્યારે સમુદ્રમાં માછીમારો લગભગ અધ્વત દરિયા ગયા હોય અને વાણ હોય તો તેના પાટિયા હાલી જાય એ એવો આની ઘુગવતા છે એટલે દેવાસુર સંગ્રામનો જે ફરી આખો ચિતાર જે છે એ અત્યારે આપણને આવીને આવ્યો હોય એવું જણાશે માત્ર કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ નથી ભારે વરસાદ થવાની શક્યતા છે એ તો એ તો રહેશે જ કચ્છના ભાગોમાં પણ રહેશે અને શેખ આનો આની અસર શેખ પાકિસ્તાનના કરાચીના ભાગો સુધી પણ વરસાદની થશે પણ આ વાવાઝોડું જે છે એ લગભગ અડધા ભારતના ભાગોમાં થશે એટલે આ જે આની ગતિવિધિ જે છે એને ગંભીરતાથી લેવા જેવી છે અને હવા હવામાન ખાતાની નોંધ પ્રમાણે લેવા જેવી છે કારણ કે આ જનધનને એવું હાનિકારી શકે એવું વાવાઝોડું છે એટલે પશુપાલકો જ્યારે આ પવન ગતિનો ફૂંકાય સમુદ્ર કિનારે લગભગ ધીરે ધીરે જેની અસર ઓછી થશે ત્યારે પચાસ પંચાવન કિલોમીટર તો પવન રહેશે પણ અત્યારે તો પવન એનો એકસો ચાલીસ પછી ધીરે ધીરે એકસો ત્રીસ પછી ધીરે ધીરે પંચોતેર એસી નેવું અને ત્યાં થતાં થતાં તો માત્ર ભારે વરસાદ અતિવરસાદ આપણે જે સ્થળો જણાવ્યા વખા દ્વારકા પોરબંદર છલાયા માંગરોળ કચ્છના નખત્રાણા ઉપરાંત ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાત જોઈએ તો રાધનપુર સાંતરપુર ભચાઉ ગાંધીધામ કંડલા આ આ ભાગો તો છે અને આ આ ઉપરાંત રાજકોટ મોરબી તેમજ કેટલાક ભાગ સુરેન્દ્રનગર અને કચ્છના ભાગો આ ભાગોમાં તો અસર કહેશે પરંતુ આ વાવાઝોડાની અસર જે છે એ લગભગ ઉત્તર પ્રદેશથી માંડીને દક્ષિણ ગુજરાત સુધી જાય છે ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશમાંથી અને રાજસ્થાન અને પાકિસ્તાનમાં તો વધારે અસર થશે રાજસ્થાનમાં જેસલમેર બાડમેર ઉદયપુર આ બધા ભાગો અને ઉપરાંત ઉત્તર ગુજરાતમાં અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા પાલનપુર થરાદ આ ભાગોમાં તો વધારે અસર થશે નહીં અમે લગલ એટલે લોકો એ સમજવા ઈચ્છી રહ્યા છે કે આ વાવાઝોડું ક્યાં ટકરાશે કયા સમયે ટકરાશે અને ત્યાં કેવી અસર જોવા મળશે આપ જે રીતે કહી રહ્યા છો કે બસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તો એ કઈ જગ્યા હશે કયો સમય હશે બસો વીસ તો સમુદ્રમાં પણ આ આનો જે સમય છે એ નિષ્ણાતો જ કહી શકે પણ લગભગ એનો લેન્ડફોલ થવાનો કદાચ પંદરમી તારીખે થઈ શકે એવું અનુમાન હવામાન ખાતાના નોમ પ્રમાણે આપણે જોતા કહી શકીએ જી એટલે જખોના જે સમાચાર આવી રહ્યા છે કે જખો બંદરે ટકરાઈ શકે છે આ આ શક્યતાઓ કેટલી લાગી રહી છે આમાં આમાં તો આ હવાનું દબાણ છે કન્વર્ઝન ને મિલી ઉપર આધાર રાખે એટલે આ ટ્રેક છે એમાં માઇનોર ફેરફાર તો થવાની શક્યતા છે જ કારણ કે અત્યારે હાલ મિલી જે છે એ ચોમાસું કારણે આ આ વાવાઝોડાનો જે ટ્રેક છે નીચે હજાર મિલીબાર પછી નવસો એમ કરતાં કરતાં ઉપર નવસો બોતેરા મિલીબારનો આખો પટોળો રસાયો પણ સાથે સાથે એક હજાર મિલીબારથી પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો રાજસ્થાનના ભાગમાં લગભગ નવસો સત્તાણું કેટલું એટલું નવાનું દબાણ છે અને પાકિસ્તાનમાં ત્યાંથી ઓછું છે એટલે આ જે આખી જે પટોળો જે છે એની અસર તો વાવાઝોડાનું લેન્ડફોલની કરવાની તો જે મિલીબાર ઘટેલા છે ત્યાં કન્વર્ઝન પણ સાનુકૂળ છે એ લેન્ડફોર્ટ પંદરમી જૂને ક્વચિત સવારે જખ્ખો આજુબાજુ અથવા તો તેના આજુબાજુના ભાગમાં થઈ શકે તે કચ્છ કચ્છને અસર કરે એવું સીધું અહીંયા દેખાય કચ્છને પાકિસ્તાનને અસર કરે અને લગભગ સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠાના ઉપરના ભાગને અસર કરે એવું જણાઈ રહ્યું છે પણ તમે આ બાબતમાં જે આ વાવાઝોડું ત્યારે ચૌદ ને પંદરમાં ભારે વરસાદ લાવશે આંધી લાવશે વંટો લાવશે પરંતુ જે રાજસ્થાનના ભાગોમાં પણ એની ભીષણતા કંઈ ઓછી નથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં છેક લગભગ પાલનપુર વા મહેસાણા સમી હારીજ અને આ ઉપરાંત બેચરાજી કડી તેમજ છેક લગભગ સિદ્ધપુર આ બધા ભાગો તો છે જ પરંતુ મધ્ય ગુજરાતના લગભગ વડોદરા આણંદ આ ઉપરાંત હશે નીચે જોવા જઈએ તો છે ભરૂચ સુધી પણ અસર થશે સાપુતારાના ભાગમાં થશે થોડુંક દક્ષિણ પરભળી નાંદેડ ખાનદેશ આ આ ભાગમાં પણ થોડી અસર થવાની શક્યતા રહેશે પણ જે ઉત્તર ગુજરાતના ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં જે અસર હશે એ અસરમાં તો લગભગ આ વંટોળિયા તો આજથી શરૂ થઈ જશે કારણ કે આંધી કાળી આંધી અને જે વંટોળ પણ એ તો શરૂ થઈ જશે પણ આગામી ચાર પાંચ દિવસમાં જે ઉત્તર મધ્ય ગુજરાતના રાજસ્થાનના ભાગમાં જે જે પવનની ગતિ જે છે એ લગભગ ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર કે તેથી વધારે થઈ શકે તો એમાં કોઈ નુકસાની થાય વંટોળ જે છે એમાં જે બાગાયતી પાકોને મુશ્કેલી રહે અને ક્યારેક માર્કેટયાર્ડમાં માલ પડ્યો હોય તો વરસાદના કારણે અહીં અસર થઈ શકે એટલે ત્યાંની ગંભીરતા તો જે વંટોળની તો જબરજસ્ત છે આંધું વંટોળ આંધી વંટોળ પણ આ બાબતમાં સાહેબ એક બીજી મહત્ત્વની બાબત છે કે આ વરસાદ જે થશે સ્ટોમ લગભગ પંદરમી તારીખમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે તે ભારે આ આંધી વંટોળ અને ગાજવી સાથે થવાની શક્યતા રહે છે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે વીજ પ્રપાત તેને જનધનને ધ્યાનમાં લેવાની જરૂર રહેશે અને હવામાનની નોમ પણ એ પ્રમાણે લેવાની રહેશે પણ આ વાવાઝોડું જે છે એ કચ્છના ભાગોમાં અને જ્યાં જ્યાં માલધારી હશે તો માલધારીમાં એના ઘેટા બકરા જે છે નાના 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 જે એના બચ્ચાઓ લવારા કે જે હોય તે ઘણી વખત આવા ફંગોળી જતા હોય છે ઉડી જ ઉડીને આખા પાછા થઈ જતા હોય છે એટલે આ જે આની ગતિ જે છે એ સામાન્ય એક માણસ છે એને પણ હરદ બોલ કરી નાખે આવી છે જે કાચા સાપડા છે તો ઉડી જવાની શક્યતા રહે છે

આ આ જે તોફાન છે એ મહા તોફાન છે કારણ કે આનો આરબ સાગરફાટ સાગર છે અને આનો જે ત્રીજા અને ડાયામીટર ઘણો મોટો હશે એટલે આનો જે વ્યાપ્ત છે એ મોટો છે અને આ વાવાઝોડાને દરિયામાં દિવસો મળ્યા છે એટલે દિવસો મળ્યા છે એટલે એના એની એની ગતિ અને એના આગળ વધવાની જે પ્રક્રિયા હતી એ મળી છે ઉપરાંત ચોમાસાના મોસમમાં હવાનું દબાણ મિલીબાર છે મિલીબાર છે કદાચ ઓછા છે અને કન્વર્ઝન જે ઉપના લેવલના પવનો જે છે એનો પણ આનો સપોર્ટ મળ્યો હોય એવું દેખાય છે બંગાળાના ઉપસાગરમાં સિસ્ટમ નથી એટલે આ સિસ્ટમ અસર કરી હોય એવું દેખાય છે જો બંગાળ ઉપસાગર સક્રિય હોત અને નીચેથી વેપાર વાયુનું જોર આવ્યું હોય તો વેપાર વાયુ આ વાવાઝોડાને પાછું ખેડે પણ પાછું જે વાવાઝોડું અસર ખેડવાનું હોય એ એ આમાંથી બન્યું નથી એટલે આને જે પવનો જે છે એ વાવાઝોડાના પોષક છે અને જે હળવા દબાણ તો જગતમાં ઘણા ઠેકા જતા છે ઓમાનને આગલા વાગમાં પણ આવા નાના મોટા દબાણ થઈ ગયા છે પણ એનો ટ્રેક જે છે એ આખો ટ્રેક લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ઉપરના ભાગથી છેક પાકિસ્તાનના વડા સુધીનો ગણી શકાય જે એટલે વધારે છે ભયંકર આ એટલા માટે પણ છે કારણ કે એને દરિયામાં એટલો સમય પણ મળ્યો છે જે રીતે આપણે કહી રહ્યા છો કે લાંબા સમયથી એ સક્રિય થતું થતું આવ્યું છે અને જેમ જેમ જમીનની નજીક આવી રહ્યું છે તેમ વધારે એ કદાચ ખતરનાક પણ બની રહ્યું છે પરંતુ એવું એવું કોઈ શક્યતામાં જોવા મળી રહી છે કારણ કે ઘણી વખત અંબાલાલભાઈ આપણે જોયું છે કે જમીન ઉપર ના ટકરાય અને દરિયામાં સમાઈ જતા હોય છે ઘણા વાવાઝોડા આપણે એવા જોયા છે આમાં એવી કોઈ શક્યતા છે કે જે સંકટ ટળી જાય સંકટ ટળી જાય તે માટે પ્રાર્થના સેવા કોઈ ઉપાય જણાતો નથી એટલે સંકટ ચડી જાય તો હવામાન ખાતું કહી શકશે પણ આ જે બંગાળના ઉપસાગરની સિસ્ટમમાં જે અત્યારે હળવા પ્રકરણ ચક્રવા છે દૂર એક વાવાઝોડ સર્જાયું છે એટલે બંગાળના ઉપસાગરના જે પાછું વાવાઝોડું ખેલી મૂક્યા એવા પ્રવાહો આવતા નથી એટલે આ વાવાઝોડ સક્રિય થતાં થતાં એને લેન્ડફોલ સુધી તો જઈ શકે એવું મારી ગણતરી અનુમાન છે અચ્છા જ્યારે જયારે જમીન પર ટકરાતું હોય છે અત્યારે તો દરિયામાં છે તો આટલું ભયંકર છે જમીન પર ટકરાય છે ત્યારે કઈ રીતે એની અસર જોવા મળતી હોય છે કેટલું ભયંકર એ સમયે હોય છે વાવાઝોડાની આંખ અને એની પૂંછ એ બહુ અગત્યની છે કારણ કે જે આંખ ને આગળ જો વાવાઝોડા છે એમાં ઘણા ઓછા મિલી બારનું દબાણ થતું હોય છે આગળ જતા એટલે જો એ દબાણમાં જ્યાં ટકરાય છે ત્યાં તો ઘણું વિનાશકારીને તોફાની બની જાય છે એટલે આ બાબતમાં તો ત્યાં તકેદારી તો આમે રાખવાની જરૂર છે અને ટકા છે તે તો વધારે તકેદારી રાખવાની જરૂર છે એટલે આ વાવાઝોડું જે છે એ તબાહી લઈને તો આવેલું જ છે એટલે એનું ધ્યાન માત્ર સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં તો રાખવાની જરૂર છે પણ અડધા ભારતમાં એની અસર થવાની છે રાખવાની જરૂર છે અને રાજસ્થાન અને ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં તો આની અસર વધારે અને વધારે ધ્યાન રાખવાનું છે જરૂર છે કારણ કે પંદરમી તારીખે સમગ્ર ગુજરાતમાં વરસાદ થશે ઉત્તર મધ્ય ગુજરાતમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને વીજળીના પ્રપાત બહુ થશે સોમ એક્ટિવિટી અને જે પવનો વેંગીલા પવનો આંચકાના પવનો આ પવનોની ગતિવિધિના કારણે આખો સાગર સાબરકાંઠા સાગરકાંઠે માંગેલો છે પાલનપુર ઉત્તર ગુજરાત પાટણ આ ભાગોમાં તો તકેદારીના પગલાં લેવામાં આવે તો સારું ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આ સંકટ જે છે એ કાંઠા વિસ્તાર હોય છે પણ આમાં સંકટ જરા એટલે ટૂંક આપ જે રીતે કહી રહ્યા છો કે ભલે આ વાવાઝોડું સૌરાષ્ટ્રના કેટલાક ભાગ અને કચ્છ તરફ અથડાવવાની જ્યારે જમીન સાથે અથડાશે તો જોરદાર પવન ફૂંકાશે વાવાઝોડું આવશે વરસાદ પણ થશે એટલે કે ફક્ત દરિયા કિનારાના જે કોસ્ટલ એરિયા છે ગુજરાતનો સોળસો કિલોમીટરનો જે કોસ્ટલ એરિયા છે ત્યાં જ અસર કરશે એવું નથી પરંતુ ગુજરાતના જે જમીની વિસ્તારો છે ત્યાં પણ એટલી જ અસર અસર કરવાનું છે અને અને એ વરસાદ વાવાઝોડા રૂપે થશે એટલે કે પવન રૂપે થશે વરસાદ રૂપે થશે અને વીજળી રૂપે થશે જે રીતે રહ્યા છો વીજળીના પ્રપાત પવન અને એની તેજ ગતિ ગતિ જે છે સાગરકાંઠામાં તો ત્યાં પ્રવાહ પાણી છે પણ જ્યાં સ્થળ છે જમીનો અને આ જમીનમાં જયારે અફાટ જમીનો જે પવનની ગતિ મળે છે એટલે વંટોળિયા અને એનાથી જે હોર્ટિકલ્ચરના પાકને નુકસાન થાય બાગાયતી પાકો જે છે ઝાડ પડી જવા આ બધી બાબતો સાપડા ઉડી જવા માલધારીઓના જે ઢોર જે છે એમાં આગા પાછા થઈ જવા આ બધી બાબતોનું ધ્યાન રાખવા જેવું છે કારણ કે ઘણી વખત તો નાના જે ખેડા બકરા કે એવા નાના નાના બચ્ચા હોય એ પણ ફંગોળી જતા હોય છે એટલે પાણી જ્યાં પાણી નજીક હોય કુવા તળાવ કે એવામાં ત્યાં માલધારીઓએ જે જળાશયો જે છે સૌથી અગત્યના સમાચાર જે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આપી રહ્યા છે દરિયાઈ વિસ્તાર છે ત્યાં જ અસર નહીં થાય પરંતુ ગુજરાતના જમીન વિસ્તાર પર પણ અસર થશે અને ખાસ કરીને જે વાવાઝોડું ટકરાવાનું છે એ જે પ્લેસ સામે આવી રહ્યું છે આ વાત સામે આવી આવી રહ્યા છે રહી કે અથડાઈ શકે છે આ વાવાઝોડું અને તેની અસર જોરદાર પવન ફૂંકાઈ શકે છે વાવાઝોડું જે છે એ ફક્ત દરિયા પર દરિયાઈ પટ્ટીમાં અસર નહીં કરે પરંતુ જમીની વિસ્તારમાં પણ અસર કરશે અને જખો જ્યાં ટકરાઈ શકે છે સંભવિત આ જે વાવાઝોડું છે જ્યાં ટકરાઈ શકે છે

સૌથી મહત્વના છે કે અત્યારે અમે જખોઈ ના બંદર ઉપર છીએ કે જ્યાં આજે ટકરાવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે જખોઈની અંદર દરિયામાં જે સમુદ્રમાં અરે કરંટ પણ જોવા મળી રહ્યું છે અને મોજા જે છે તે ઉછળી ઉછળીને હવે કહી રહ્યું છે કે તૈયારી છે આ વાવાઝોડા આવવાનું હવાઓ જે છે ખૂબ જ સ્પીડમાં એટલે કહી શકાય કે તીવ્ર હવાઓ જેના કારણે માટીથી રહીને મતલબ એક વિઝિબિલિટી બિલકુલ ઝીરો જેવી થવા થવા લાગી છે કારણ કે જે રીતે અત્યારે તો ચૌદથી પંદર તારીખ સુધીની આગાહી છે પરંતુ આજે બાર તારીખે

લગભગ અને કચ્છના ભાગો દખૌ છે માંડવી છે ઉપરાંત ઓખા દેવભૂમિ દ્વારકા આ અને પોરબંદર જામનગર આ ભાગોમાં તો અસર જણા છે અને ત્યાં કેટલો વરસાદ થાય અતિ ભારે એ પણ કહી ન શકાય કારણ કે ભારેથી ભારે વરસાદ ભારે પવન ફૂંકાવાની શક્યતા રહે છે પરંતુ આ જનધનને કરીને તબાહી જે સૂચક જે જણાય છે એનો વિચાર કરવો રહ્યો અને જે આપણા આપણા જે ટીમો જે છે અને સહકાર દનધને પણ આપવો રહ્યો કારણ કે ટીમો જે છે એ સહકાર કશું કામ કરી શકે નહીં બિલકુલ તો તમામ ટીમોએ તૈયાર રહેવું પડશે અંબાલાલ પટેલે જે અનુમાન લગાવ્યું છે આગાહી કરી છે તે મુજબ તેર ચૌદ અને પંદર તારીખ ગુજરાત માટે ભારે છે જખૂની આસપાસ એટલે કે કચ્છના વિસ્તારમાં આ વાવાઝોડું ટકરાઈ શકે છે અને સાવચેત રહેવું ખાસ જરૂરી છે અંબલાલભાઈ આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ